હેલો વાલા મિત્રો, આજે હું તમને જણાવીશ યુવા વિશે. યુવા કેવો હોવો જોઈએ? યુવા એટલે શું? યુવા એટલે બોલેલું ધારેલું કરવાની જેનામાં શક્તિ છે તે એટલે યુવા. પણ આજના યુવાનમાં એવું કંઈ જ રહ્યું નથી. આજનો યુવાન ખલાસ થઈ ગયો છે. આજના યુવાન પાસે કોઈ લક્ષ્ય નથી. આજનો યુવાન તો લારી અને ગલ્લા પર જ દેખાય છે. આજના યુવાનને એ નથી પડી કે એની આજુબાજુમાં શું થાય છે. એ એની મસ્તીમાં જ રમતો રહ્યો છે. આજના યુવાનને કદાચ એ પણ ના ખબર હશે કે યુવાન શું છે. હા, એટલી ખબર હશે કે અમુક ઉંમરમાં માણસ યુવાનીમાં પ્રવેશ કરે છે. યુવાન તો એવો હોવો જોઈએ કે જે કંઈ પણ કરે તેની પ્રતિષ્ઠા વધારે એવું હોવું જોઈએ. પછી ના કે કોઈ શરત રમે અને કરે તે તો એક દેખાવ થઈ જાય. એમ પણ આજના યુગમાં યુવાન તો દેખાદેખીમાં જ જીવે છે. આની પાસે આવું છે, મારી પાસે કેમ નથી. યુવાન પાસે કોઈ લક્ષ્ય નથી. અને લક્ષ્ય પણ એવા હોય જે આજે આ તો કાલે બીજું. આજનો યુવાન ક્રિકેટ બોલ જેવો થઈ ગયો છે, જે બધાના હાથમાં ફરતો જ રહ્યો છે. કોઈ પણ એનો ઉપયોગ કરે પછી નાખી દેવામાં આવે છે. આજના યુવાનમાંથી યુવાની નીકળી ગઈ છે. યુવાન રોજને રોજ લાચાર બનતો જાય છે. આજના યુવાન પાસે આત્મવિશ્વાસ નથી. યુવા ધંધો વિશ્વમાં ભારત પાસે સૌથી વધુ છે, પણ તે આજે નકામું છે. જ્યારે ઘણા દેશો યુવા શક્તિનો સારી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આપણા દેશમાં યુવાનોનો ઉપયોગ ફક્ત જ્યારે જરૂર પડે ત્યારે જ થાય છે. દાખલા તરીકે પ્રચાર કરવા માટે આજનો યુવાન પોતાનું વ્યક્તિત્વ કોઈને બીજાના હાથે વેચાઈ ગયો છે. જ્યાં પૈસા દેખાય ત્યાં વેચાઈ જવા તૈયાર છે. આજના યુવાનને પૂછો કે તમારા આદર્શ કોણ, તો કહેશે કે ફિલ્મી સ્ટારો, ક્રિકેટરો, રાજકારણીઓ. અરે, ઘણા યુવાનો તો એ પણ નથી ખબર કે આદર્શ કોને કહેવાય. અરે, આવા આદર્શોનું આજે છબી સારી છે ને કાલે ખરાબ, તો શું આપણે આપણા આદર્શ બદલતા રહેવાનું? માટે જીવનમાં આદર્શો બદલવાના ના જોઈએ. તો આદર્શ વ્યક્તિ કોને કહેવાય? તો એવા વ્યક્તિ કે જે આ દેશમાં હયાત નથી, જેવા કે ગાંધીજી, ભગતસિંહ, વીર સાવરકર, સ્વામી વિવેકાનંદ જેવા પાત્રો આપણા આદર્શ હોવા જોઈએ, કે જેમણે પોતાનું જીવન બીજા માટે ખર્ચી નાખ્યું, જેને જીવન વિશે આપણે બધી માહિતી મેળવી શકીએ છીએ. આજના યુવાનને આ બધું જાણવાનો સમય નથી. પણ જો આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવવું હોય, યુવાનીનું સારું જીવન જીવવું હોય, તો આપણે આદર્શો એવા જ રાખવા જોઈએ જે હયાત નથી. જીવનમાં એક વાત યાદ રાખવી કે આપણું કરેલું આપણે જ પાછળ જતા કામ આવે છે. આપણે પણ આગલા જન્મમાં સારા કામો કર્યા હશે, જેથી આપણને માનવ તરીકે જન્મ મળ્યો. તો આપણે આ જીવનને સમજવું જોઈએ અને દરેક કાર્યની નોંધ ભગવાન લે જ છે, જેથી જીવનમાં સારા જ કાર્યો કરવા કોશિશ કરવી જોઈએ. જીવનમાં દરેક કાર્ય કરતાં ઉતાર ચઢાવ તો આવવાના જ, તો એમાં નાસીપાસ ના થતા આપણી સાથે ભગવાન છે એમ સમજીને સારા કાર્ય કરવા જોઈએ. આપણા સારા કાર્યની નોંધ સમાજમાં કોઈ ના લે તો કંઈ નહીં, પણ ભગવાન તો લે જ છે. એ વાત ધ્યાન રાખીને અને જીવન શ્રેષ્ઠ બનાવવું જોઈએ. મિત્રો, આ સ્ટોરી જો તમને ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઈક જરૂરથી આપજો. ધન્યવાદ.